નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 2.5 પ્રકરણ નંબર 6 વિસ્તરણ કરવાનો કરીએ. એમાં પહેલો બીજો દાખલો સરળ છે, પણ ત્રીજા અને ચોથા દાખલામાં અપૂર્ણાંક પદો છે, એટલે પહેલો બીજો તમારે પ્રેક્ટિસમાં કરવાનો છે. તો ત્રીજો દાખલો લઈએ. તો રકમ પરથી પહેલાં મેં કહ્યું તે પ્રમાણે નક્કી કરતા આવવાનું જોઈએ કે કેટલા પદો છે કૌંસમાં, પહેલાં એ નક્કી કરો. તો અહીંયા કૌંસમાં બે પદો છે અને ભર ઘન છે, એટલે કે બે પદના ઘનનું વિસ્તરણ સૂત્ર વાપરવાનું છે. તો એ સૂત્ર આપણે જોઈ ગયા અને પ્લસ તો એક્સ પ્લસ વાય હોલ ઘનનું વિસ્તરણ થાય, એટલે આ તમારું પહેલું પદ કહો, આ તમારું બીજું પદ કહો. તો મિશ્રણ આ રીતે થશે, પહેલા પદનો ઘન પ્લસ બીજા પદનો ઘન પ્લસ 3 × પહેલું × બીજું પદ કૌંસમાં પહેલું પદ પ્લસ બીજું પદ. આ રીતે વિસ્તરણ સૂત્ર આપણે વાપર્યું. બે પદના ઘનનું વિસ્તરણ, પહેલા પદનો ઘન પ્લસ બીજા પદનો ઘન પ્લસ 3 × પહેલું × બીજું પદ કૌંસમાં પહેલું પદ પ્લસ બીજું પદ. હવે સાદું રૂપ આપવાનું છે. તો 3નો ઘન 27 અને છેદમાં 2નો ઘન 8 અને એક્સનો એક્સ ઘન થશે. ત્યાર પછી પ્લસ 1નો ઘન 1. હવે અહીંયા પહેલાં આ ગુણાકાર કરી લઈએ. તો ભલે એક સ્ટેપ વધારે થાય પણ ભૂલ પડે નહીં, એટલે પહેલાં 12નો ગુણાકાર પછી એને 15 સાથે ગુણાકાર કરો, કૌંસ સાથેનો ગુણાકાર પછી કરો. તો પહેલાં બે પદો એના એજ 27ના છેદમાં 8x1 પ્લસ 1 પ્લસ હવે આ બે પદોનો ગુણાકાર, આ કૌંસના પહેલાં પદ સાથે ગુણાકાર કરીએ છીએ. તો 9 × 27 અંશનો ગુણાકાર, અચળ પદોનો ગુણાકાર અંશના અને છેદના અચળ પદોનો ગુણાકાર 2 × 2 = 4 અને પછી ચલનો ગુણાકાર x × x, x1. ત્યાર પછી પ્લસ 1 સાથે ગુણાકાર. તો 1 સાથેનો ગુણાકાર 9/3 x આવશે, એટલે આ તમારું સાદું રૂપ આવશે. તમારે પદો ને ક્રમમાં ગોઠવીને મૂકવા હોય તો 3 ઘાતવાળું પદ, પછી 2 ઘાતવાળું પદ, પછી 1 ઘાતવાળું પદ અને છેલ્લે અચળ પદ. એ રીતે હજુ એક સ્ટેપમાં પદો ગોઠવી પણ શકો છો અને ન ગોઠવો તો પણ ચાલે. ચોથા દાખલાની રકમ છે x − 2/3 હોલ ઘન. હવે અહીંયા પ્લસવાળો હતો દાખલો અને આ માઇનસવાળો છે. તો અહીંયા પ્લસવાળું સૂત્ર, અહીંયા માઇનસવાળું સૂત્ર. આ તમારું પહેલું પદ, આ તમારું બીજું પદ છે. તો મનમાં સૂત્ર બોલતા જાઓ અને પદો મૂકતા જાઓ. તો પહેલા પદનો ઘન માઇનસ બીજા પદનો ઘન માઇનસ 3 × પહેલું × બીજું પદ કૌંસમાં પહેલું ઓછા બીજું પદ, આ રીતે આવશે. ત્યાર પછી સાદું રૂપ આપવાનું છે. તો અહીંયા સાદું રૂપ આવશે એક્સ ઘન, અહીંયા −2નો ઘન 8/3નો ઘન 27 વાય ઘન આવશે. ત્યાર પછી આ ગુણાકાર ભારનો પહેલાં કરો પછી કૌંસ સાથે, એટલે પહેલાં ગુણાકાર કરી લો તો −2xy આવશે અને કૌંસમાં x − 2/3y આવશે. ત્યાર પછીના પહેલાં બે પદો એના એ જ આવશે. તો પહેલું પદ એનું એ, બીજું પદ પણ એનું એ. હવે આ −2xy કૌંસ સાથે ગુણાકાર થાય છે. તો પહેલાં x સાથેનો ગુણાકાર, બહાર માઇનસ છે એટલે −2x × x² y આવશે. ત્યાર પછી −2xy નો −2/3y સાથે ગુણાકાર, પણ −± થશે, 2 × 2 અંશમાં છે 2, એટલે 2 × 2 = 4 અને આ 3 છેદમાં છે એટલે છેદમાં 3 xy × y એટલે
પ્રોબ્લેમ આવી આ રીતે આવશે. તો આ રીતે કુલ 4 પદો આવે છે. હજુ તમારે પદોને ગોઠવીને મૂકવા હોય તો તમે આગલું સ્ટેપ હજુ કરી શકો છો. પહેલાં 3 ધાતુવાળું પદ, ત્યાર પછી એક્સની 2 ધાતુવાળું પદ, ત્યાર પછી એક્સની 1 ઘાતવાળું પદ, અને છેલ્લે એક્સની 0 ઘાતવાળું પદ, એટલે કે વાય ઘનવાળું પદ. તો આ રીતે તમે આ ઘનના વિસ્તરણના 2 દાખલા છે, અને આ 2 દાખલા તમારે પ્રેક્ટિસમાં કરવાના છે. અહીંયા 2x પ્રથમ પદ છે, અહીંયા પ્રથમ પદ 1 છે, આ પ્લસનો છે અને આ માઇનસનો છે, એટલે એ 2 પ્રેક્ટિસમાં તમારે કરવાનું છે. ત્યાર પછી દાખલા નંબર 7માં કિંમત શોધવાનો છે. પણ એવું કીધું છે યોગ્ય નિત્ય સમનો ઉપયોગ કરીને કિંમત મેળવો. યોગ્ય નિત્ય સમનો ઉપયોગ કરીને કિંમત મેળવો એવું કીધું છે દાખલા નંબર 7. દાખલા નંબર 7 યોગ્ય નિત્ય સમનો ઉપયોગ કરીને કિંમત મેળવો. યોગ્ય નિત્ય સમનો ઉપયોગ કરીને કિંમત મેળવો, એટલે કિંમત શોધવાનો રાખ્યો છે. પણ જો નિત્ય સમનો ઉપયોગ કરીને કરવાનો છે, જેમ આપણે વર્ગમાં કરી ગયા એ જ રીતે અહીંયા કરવાનું છે. ચલો હવે રકમ છે 99નો ઘન પહેલો દાખલો છે આ રીતે. હવે આગળ કર્યું તે પ્રમાણે 99 × 99 × 99 નથી કરવાનું, પણ આ જે 99 છે એને આપણે કોની નજીક છે 99 તો 100ની નજીક છે, તો કંઈ પ્લસ માઇનસ કરીને આ 99ને 2 પદમાં કન્વર્ટ કરીએ તો 99 એટલે 100 − 1નો ઘન આ રીતે. આ ઘાત ઉપર બરાબર બાજુમાં નહીં પણ માથે લખાવવું જોઈએ. તો હવે આ તમારું પહેલું પદ, આ તમારું બીજું પદ. તો આપણે આગલા દાખલામાં જે સૂત્ર વાપર્યું એ જ સૂત્ર ફરી વાપરવાનું છે. તો પહેલા પદનો ઘન માઇનસવાળું સૂત્ર, બીજા પદનો ઘન માઇનસ 3 × પહેલું ગુણ્યા બીજું પદ, કૌંસમાં આ જે 100 − 1 છે તો 100 − 1 મૂકો કે 99 મૂકો તો પણ ચાલે. હવે 100નો ઘન અહીંયા 100 3 વખત ગુણવાના છે, એટલે પહેલાં આ 2 0 મુકાઈ ગયા, પછી બીજા આ 1 વારના 2 0, 2 વારના 2 0 અને આ 3 વાર, એટલે 1000000 થશે. અહીંયા 100નો ઘન 1000000 થશે, −1 − અહીંયા 300 અને આને ગુણ્યા 99 જ મૂકી. ત્યાર પછી અહીંયા આ 1000000 છે −1, હવે આ 99 × 3, એટલે 99ને 3 સાથે ગુણાકાર, પછી 2 0 ઉમેરી દઈએ તો અહીંયા ગાડી 3 સાથે ગુણાકાર, તો 9 × 27, 2 વધી 9 × 27 = 29 અને આ 2 0, તો આટલો ગુણાકાર આવશે 300નો 99 સાથેનો ગુણાકાર. ત્યાર પછી બાદ કરતી વખતે 1000000 પ્લસ છે, પણ આ બંને પદો માઇનસ છે, એટલે માઇનસ પદોનો સરવાળો માઇનસ સામાન્ય લઈ લો અને પછી બંનેનો કૌંસમાં સરવાળો કરશો તો 29701 આવશે. હવે તમને સાઈડ પર આપણે બાદબાકી કરી લઈએ તો તમે જોઈ શકો છો, બાદબાકી કરતી વખતે તમે વધી સાઈડ પરથી લો છો તો અહીંયા 9 અને અહીંયા 10 આવશે. 10માંથી 1 જાય તો 9, આ 9, 9માંથી 7 જાય તો 2, આ 0, આ 7 અને આ 9, એટલે આ રીતે આવશે 970299. આ રીતનું બાદબાકી આવશે 970299. તમે આ કામ સાઇટ પર ઓફમાં કરીને જવાબ મેળવી શકો છો. એટલે પહેલામાં આપણે વિસ્તરણ સૂત્રોનો ઉપયોગ કર્યો, એ જ વિસ્તરણ સૂત્રોનો ઉપયોગ કરીને આ કિંમત
શોધણો રાખલો છે એમાં જે કિંમત આપી હોય એ 10ની નજીક હોય, 100ની નજીક હોય કે 1000ની નજીક હોય, તો એની નજીકના સંખ્યામાંથી સરવાળો કે બાદબાકી કરો અને પછી એ રીતે વર્ગ હોય તો વર્ગનું સૂત્ર, ઘન હોય તો ઘનનું સૂત્ર તમે વાપરી શકો.